ये दुनिया है काला बाजार, ये पैसा बोलता है। પૈસા બોલતા હૈ, પૈસા બોલતા હૈ। તમે ભાગરામાં એમ કે જીતુભાઈ, તો તમને આખા ભાગરામાં કહી દે, પણ અમારા ગામમાં તમે કે અંધિયાવાડમાં, અમે અંધિયાનો રહેવાસી, અંધિયામાં મોટું ઘર આપણું, ત્યાંનો રહેવાસી, ત્યાં અંધિયામાં કહે તો તમને નથી કરે વિડીયોને એટલા માટે રજૂઆત કરો કે આપ બધા જાણો છો કે દરેક વખતે રેલ આવે છે, રેલના પાણી આવે છે, સીધા હનુમાન બગડા ગામમાં જતા રહે છે, હનુમાન બગડા ગામમાં જતા રહે, એક બગડાખુટ ગામમાં, અને એ ગામમાં જઈને બધું દરેક આદિવાસી નાના ઘરોમાં ભરાઈ જાય છે પાણી। અમે વારંવાર સરકારને રજૂઆત કરી કે તમે આનું નિકાલ લાવો, કંઈ ને કંઈ નિકાલ લાવો, તો રેતી કાઢવા માટે આને નદીને ઊંડી કરો અને પોળી કરો વારંવાર, પણ આ ભૂમ રેતી માફિયાઓ અને ખબર નહીં કોના મોયડા પીપળાથી આ બધું ચાલે છે એ મને નથી ખબર, પણ ત્યાં લાખો નહીં પણ કરોડો રૂપિયાની રેતી વેચી કાઢવામાં આવી છે। ત્યાં એમ કે પાડા બનાવવાની વાત કરે છે, પણ પાડા બનાવવાની જગ્યાએ આ લોકો તો રેતી કાઢીને રેતી વેચવાની વાત કરે છે। તેવા સંદર્ભે ગ્રામ પંચાયતની એમાં મોટી જવાબદારી હોય છે અને ગ્રામ પંચાયતે ઠરાવવા પણ હોય છે। એટલે ગ્રામ પંચાયતે 16/6/2022 એણે એક ઠરાવ કરેલો કે ભાઈ આને રેતીનું આપવું પડે, એમ રેતીની માટેની પરમિશન આપવી પડે એમ કરીને એક ઠરાવ કરેલો, ઠરાવ કરેલો એમાં 81 ગ્રામસભાનો ઠરાવ હતો અને એમાં 81 જણા ટોટલ હાજર હતા, 81 જણા હાજર હતા, તેમાંથી 24 જણાએ એમ કે એનો ઠરાવ મંજૂરી આપેલી। હવે તમે જાણો છો કે 81 જણા હોય તો એના અડધાએ 41 જણાએ તો એમાં બહુમતી આપવી પડે ને, એની જગ્યાએ 24 જણાએ બહુમતી આપી અને ઠરાવ પાસ કર્યો, પણ તેમાં બી પાછા 6 સભ્યો ગ્રામ પંચાયતના 6 સભ્યો હતા, એણે 6 સભ્યોએ પાછી મંજૂરી, એટલે 6 નહીં પણ 18 જણાએ જ ગ્રામસભામાં તો આમ જોવા જાય તો બહુમતીથી એમ કરીને તલાટી અને સરપંચે ઠરાવ મંજૂર કરાવીને મોકલી આપ્યો, ઠરાવ મંજૂર કરીને મોકલી આપ્યો। પણ પછી એક મારી પાસે વિડીયો આવ્યો, એ વિડીયોમાં એ સભ્યો જે તે જે રેતીવાળો ભાઈ છે એની ત્યાં જઈને, હવે એ લોકોની જગ્યાએ પંચાયતમાં નથી પણ આ લોકો એની ત્યાં જઈને એ લોકોએ ત્યાં સહી કરી છે અને સહી કરીને કવર લીધા છે। કવર સાના લીધા છે ખબર નથી, લોકવાયકા છે કે પૈસાના કવર લીધા છે મને ખબર નથી, કવર સાના લીધા છે પણ કવર લીધા છે, અને ત્યાં એના ઘરે જઈને પંચાયતના કે સાના ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની જરૂર પડે એ મને ખબર પડતી નથી। આપને વિડીયો મેં આપ્યા છે ટીડીઓ સાહેબને, એના એમના પાસે તમે માંગજો અને એ તમને બતાવશે કે આ ભ્રષ્ટાચારનો એક ઉમદા નમૂનો છે, અને જો આવું જ રહ્યું તો આ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ જવાને હવે નજીક જ છે। એ વિષય ટીડીઓ સાહેબનો છે, મેં ટીડીઓ સાહેબ મેં રજૂઆત કરી છે એ વિશે, ટીડીઓ સાહેબને મેં કોપી બી આપી છે એની, એ વિશે ટીડીઓ સાહેબનો છે। એટલે કેવી રીતે આ તો ભાગલની જે દશા થઈ છે એ હનુમાન બગડાની દશા થવાની છે, એટલા માટે અમે આ લડતા છે। હમણાં તમે જો કે હમણાં રેલ આવી તો રેલમાં 3 ઘર તણાઈ જતા જતા બચી ગયા, એમાં સૂતેલા વ્યક્તિઓનું શું થશે તણાઈ ગયા, એ કવર જે રેત આ જે સમય આપનાર છે વ્યક્તિ એ રેતીવાળા ભાઈ છે અને લેનાર વ્યક્તિઓ છે એ બધા સભ્યો છે। હવે એ શું કવર આપે ને ત્યાં સહી સાની કરવી પડી સભ્યો સાથે જઈને એ તો વિચારવાની વાત રહી છે ને, એટલે આ એક ભ્રષ્ટાચારનો ઉમદા નમૂનો છે। ખાસ કરીને ગામના હિત માટે આપની શું માંગ છે? ગામના હિત માટે મારે તો એટલી જ માંગ છે કે આ જેણે પણ આ કૃત્ય કરેલું છે એના પર કાર્યવાહી થવી જોઈએ, અને આ હનુમાન બગડા ગામમાં જે પાણીનું ઘૂસતું છે અને પાણી રેલના પાણી આવે અને અશક્ય લોકોને આની અસર થાય છે એ પાણી અટકી જવું જોઈએ। મોજે બગડાખુટ ગામે ઓરંગા નદીમાં ડિસિટિંગ કરવા બાબતે બગડાખુટ ગ્રામસભામાં જે ઠરાવ જે તે સમયે કરવામાં આવેલો હતો તે ગ્રામસભામાં ઠરાવ અયોગ્ય રીતે તેમજ ઓછા લોકોની હાજરીમાં તેમજ ઓછા લોકોની સંમતિથી ઠરાવ કરી અને ગ્રામ પંચાયતે મેળાપીપણામાં ઠરાવ મંજૂર કરેલ છે તે બાબતેની રજૂઆત અત્રેની કચેરીને હમણાં મળેલી છે, જે અન્વયે આગામી સમયમાં યોગ્ય સક્ષમ અધિકારી મારફતે તપાસ કરાવી અને જે કોઈ નિષ્કર્ષ આવશે તેમજ વધુમાં જો કોઈ દોષી જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રજૂઆતમાં અરજદાર શ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે, જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે, જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે, જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કઈ વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ
કરવામાં આવશે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.